જગન્નાથ વાજતે ગાજતે અમદાવાદની નગર યાત્રાએ નીકળ્યા છે. 147મી રથયાત્રાને પગલે અલૌકિક માહોલ જોવા મળી રહ્યો છે. શણગારેલા ગજરાજ, ટ્રકો અને જય રણછોડ માખણ ચોરના ગગનચુંબી નાદે અને યુવાનોના કર્તવ્યોએ સમગ્ર અમદાવાદને ગજવ્યું છે. મધરાતથી જ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું. સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે નાથની મંગળા આરતી કરી હતી. મંગળા આરતી બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા અને ખીચડાનો વિશેષ ભોગ ધરાવાયો. મંગળા આરતી બાદ પરિસરમાં પરંપરાગત ગરબાએ માહોલને વધુ ભક્તિમય બનાવ્યો. આ તરફ આદિવાસી નૃત્યોએ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. પરંપરા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાઈ છે. રથયાત્રાને લઈને સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના 21 કિલોમીટરના રૂટ પર 23,000થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે છે અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.